નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સમજવું છે આપણે સંતુલન અચળાંકના પ્રકારો અને તેમાં રહેલા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાના છીએ. તો સૌ પ્રથમ સંતુલન અચળાંક કેવી રીતે લખવો એ આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા. આજે એના પ્રકારો સમજીએ છીએ. મિત્રો, સંતુલન અચળાંકના ત્રણ પ્રકારો છે. કયા કયા છે? કેસી, કેપી અને કેએક્સ. લખતા પણ શીખી લઈએ ફરીથી. આજે ધારો કે એક પ્રક્રિયા છે, એ મોલ એ, બી મોલ બી, સી મોલ સી અને ડી મોલ ડી ધરાવતી આ એક પ્રણાલી છે, પ્રક્રિયા છે. આમાં જો સંતુલન અચળાંક લખવો હોય તો મેં શીખવાડી દીધું ગઈકાલે આ કે લખવાનો છે. અહીંયા લખવાની તમારે સાંદ્રતા, સાંદ્રતાને ચોરસ કૌંસ વડે બતાવીએ છે કે જે મોલ પ્રતિ લિટરમાં હોય. જો મોલ પ્રતિ લિટરમાં આપેલી હોય તો એને પહેલો પ્રકાર છે સાંદ્રતા તરીકે, કોન્સન્ટ્રેશન તરીકે બતાવું. એટલે પહેલો પ્રકાર છે કેસી. તો પહેલાં નિપજની સાંદ્રતા, સી અને ડીની સાંદ્રતા, એના ઉપર જે સહગુણક છે આપણે ઉપર લખવાના છે સી અને ડી. એ જ પ્રમાણે પ્રક્રિયકો, એ અને બી, એની મોલર સાંદ્રતા ચોરસ કૌંસમાં દર્શાવેલી છે અને એના સહગુણકો છે એ અને બી. એ અને બી આપણે ઉપર લખ્યા, બે હોય તો બે લખવાના, ત્રણ હોય તો ત્રણ લખવાના. તો પહેલો પ્રકાર થઈ ગયો કેસી. કેસીને આ પ્રમાણે પણ લખી શકાય. જો ચોરસ કૌંસ ન લખવું હોય અને મોલ પ્રતિ લિટરમાં સાંદ્રતાની જગ્યાએ કોન્સન્ટ્રેશન સી બતાવવું હોય, આ સી, આ સીની સાંદ્રતા સાદો કૌંસ રેસ ટુ સી, ડીની સાંદ્રતા એટલે આ સી બતાવ્યો છે, કોન્સન્ટ્રેશનનો સી, આ કોન્સન્ટ્રેશનનો આ સી બતાવેલો છે. ઉપર લખીશું એનો સહગુણક ડી, ઘાતાંક સી એ રેસ ટુ એ અને સી બી રેસ ટુ બી, આ પ્રમાણે પણ બતાવી શકાય. પરંતુ જો પ્રણાલીમાં પ્રક્રિયકો અને નિપજો જો વાયુ સ્વરૂપ આપેલા હોય તો અહીંયા ગેસિયસ લખેલું હશે દરેક જગ્યાએ. જો ગેસિયસ લખેલું હોય દરેક જગ્યાએ, એનો મતલબ બધા જ વાયુરૂપ અવસ્થા ધરાવે છે અને એ સમયે સાંદ્રતા ન લેતા આંશિક દબાણ લેવું પડે, અને દબાણ લેવું હોય તો આપણે એને કેપી તરીકે દર્શાવવામાં આવે. તો અહીંયા સાંદ્રતા સીની જગ્યાએ આપણે પ્રેશર પી લખવું પડે, પીસી રેસ ટુ સી કોમન. અહીંયા શું લખવાનું? પીસી રેસ ટુ સી, પીડી રેસ ટુ ડી, પીએન પ્રક્રિયકો નીચે લખવાના છે એ લોકોનું આંશિક દબાણ, પી એ રેસ ટુ એ અને પીબી રેસ ટુ બી. તો આ થઈ ગયો બીજો પ્રકાર કેપી. અને ત્રીજો પ્રકાર જે છે મિત્રો, એ પ્રકાર છે કેએક્સ. કેએક્સ એટલે મોલ ફ્રેક્શન, મોલ અંશ. મોલ અંશમાં આપેલું હોય તો આપણે કેએક્સ લખી શકાય, એક્સસી રેસ ટુ સી, એક્સડી રેસ ટુ ડી, એક્સ એ રેસ ટુ એ અને એક્સ બી રેસ ટુ બી. આમ આના ત્રણ પ્રકાર છે. કયા કયા? કેપી, કેસી અને આ કેએક્સ. સંતુલન અચળાંકના મિત્રો આ ત્રણ પ્રકાર થયા. હવે આના ઉપરથી આપણે આજે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવવો છે, કારણ કે એને લગતા કેટલાક એક્ઝામ્પલ પણ પૂછાય છે, કેટલાક એમસીક્યુ પણ પૂછાય છે. તો પહેલાં આપણે આજે કયો મેળવવો છે? કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો અત્યારે હાલ આ પહેલાં જ આપણે લખવું પડે કે આપણી પાસે ધારો કે એક પ્રક્રિયા એ બી બી સી સી અને ડી ડી છે. આ પ્રક્રિયા માટે પહેલાં તમારે સંતુલન અચળાંક કોન્સન્ટ્રેશન કેસી લખવો પડે, જે હમણાં લખ્યો, અથવા આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખાય. આને સમીકરણ નંબર એક આપી દઉં. ત્યાર પછી તમારે લખવાનો છે કેપી. તો મેં અહીંયા લખ્યું છે કેપી. તો કેપી બરાબર પીસી રેસ ટુ સી, પીડી રેસ ટુ ડી, પી એ રેસ ટુ એ અને પીબી રેસ ટુ બી, સમીકરણ નંબર બે આપી દેવાનો છે. ત્યાર પછી આપણે યાદ કરવાનું છે આદર્શ વાયુ સમીકરણ. જાણીએ છીએ આપણે પાઠ નંબર પાંચમાં ભણેલા છે પીવી બરાબર એનઆરટી. તો આ લખ્યું મેં પીવી બરાબર એનઆરટી, આપણે જાણીએ છીએ. એમાં આપણે કોને કરતા બનાવવો છે? દબાણને. આપણે દબાણ જોઈએ છે તો આ વીને એના નીચે મૂકી દઈએ છીએ આપણે. તો એન અપોન વીને શું કહેવાય? સાંદ્રતા, મોલ પ્રતિ લિટર. એન અપોન વી, એન અપોન વીને શું કહીશું આપણે? એન બાય વી ઇઝ ઇક્વલ ટુ સી. તો મેં અહીંયા સી લખી દીધો તો મને મળી ગયું પી બરાબર સીઆરટી. હવે સીઆરટીની જગ્યાએ આપણે, આપણી પાસે બે પ્રક્રિયકો છે અને બે નિપજો છે, તો સીની જગ્યાએ મારે સી એ આરટી લખવાનું જ્યારે આંશિક દબાણ પી એ લેવું હોય ત્યારે. તો અહીંયા હું કિંમત મૂકું છું પીની જગ્યાએ પી એ, અહીંયા સી એ આરટી. આર અને ટી તો અચળ છે, ખાલી પી એ અને સી એ જ બદલવાના છે. તો
હવે લખીશું એની જગ્યાએ બી, તો પી બી બરાબર સી બી આર ટી. જોયું તમે, આર ટી તો કોમન જ છે. એ જ પ્રમાણે પી સી બરાબર સી સી આર ટી, અને એ જ પ્રમાણે પી ડી બરાબર સી ડી આર ટી. આ કિંમતો જે છે, આ કિંમતો આપણે સમીકરણ નંબર બેમાં મૂકી દેવાની છે, પીની જગ્યાએ મૂકવાની છે. તો ચાલો મૂકીએ, પી સીની કિંમત કઈ આર્યા સી સી આર ટી, તો મેં લખ્યા સી સી આર ટી રેસ ટુ સી. તમારે ડીની કિંમત મૂકવાની છે, તો આ ડીની કિંમત મૂકી સી ડી આર ટી રેસ ટુ ડી. એ જ પ્રમાણે તમે એ અને બીની કિંમતો પણ નીચે મૂકી શકો છો, સી એ આર ટી રેસ ટુ એ, સી બી આર ટી રેસ ટુ બી. હવે આપણને ઘાત અને ઘાતાંકના નિયમો ખબર છે. આ બંનેનો ઘાતાંક સી છે, તો બંનેને લાગે તો સી સીને પણ લાગે, લખ્યો. એ જ પ્રમાણે સી સીને પણ લાગે, આર ટીને પણ લાગે, સી ડીને પણ ડી લાગે, આર ટીને પણ ડી લાગે છે. અહીંયા લખ્યો છે આપણે ઈ બી લખ્યો છે નીચે, અહીંયા એ અને બી છે, ઉપર સી અને ડી છે. તો મેં અલગ અલગ લખ્યા, સી એ સી સી રેસ ટુ સી, આર ટી રેસ ટુ સી, સી ડી રેસ ટુ ડી, સી ડી રેસ ટુ. આ ડી આવી ગયો, આર ટીને પણ ડી લાગે, તો એ જ પ્રમાણે સી એને પણ એ લાગે, આર ટીને પણ એ લાગે. અહીંયા એ લખાય, આર ટીને શું લાગે છે, અહીંયા એ લાગે છે. અહીંયા મેં લખ્યું આ એ લાગે, બંનેને કોમન લાગે. અહીંયા બી લાગે છે સી બી, અહીંયા શું લગાવ્યું આપણે, અહીંયા ભૂલ છે થોડી, ચાલો ચેક કરી દઈએ આપણે. અહીંયા સી એ રેસ ટુ એ, આર ટી રેસ ટુ એ, સી બી, તો અહીંયા સી બી લખવાનું છે. આપણે શું લખવાનું છે, નીચે અહીં મેં લખ્યું સી બી, અહીંયા લખ્યું સી બી, આ સી બી લખ્યો છે રેસ ટુ બી, પછી આર ટી રેસ ટુ પણ બી લખી દીધો આપણે, અહીંયા બી કરી દઈએ. આ બી થઈ ગયો, અને આ શું થઈ ગયો મિત્રો, આ બી થઈ ગયો. હવે આપણને ખબર છે કે સી વાળા પદો અલગ કરી દઈએ છીએ આપણે, સી 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 એ સી બી વાળા, તો આવું લખાય સી સી રેસ ટુ સી, સી બી રેસ ટુ બી. અલગ સી વાળા પદો અલગ લખે મેં, સી સી રેસ ટુ સી જુઓ, સી ડી રેસ ટુ ડી, સી એ રેસ ટુ એ, સી બી રેસ ટુ બી, આખું પદ આખું અલગ લીધું. અને પછી આર ટી અલગ કરી દઈએ, આર ટી રેસ ટુ સી, આર ટી રેસ ટુ ડી, આર ટી રેસ ટુ એ, અને આર ટી વાળા પદો અલગ કર્યા અને સી વાળા પદો અલગ કર્યા. આ તો જાણીએ છીએ આપણે, આને શું કહેવાય, કેસી કહેવાય. આ રાજો સી સી રેસ ટુ સી, સી ડી રેસ ટુ ડી, સી એ રેસ ટુ એ. તો આના બરાબર શું લખી શકાય મારાથી, આના બરાબર શું લખી શકાય મિત્રો, કેસી લખી શકાય. તો એના બરાબર હું અહીંયા લખું છું, કેસી લખું છું, ધ્યાનમાં રાખીશું. તો મેં અહીંયા લખ્યું કેપી બરાબર, અહીંયા મેં લખ્યું કેપી બરાબર, આ કેપી બરાબર. તો આના બરાબર મેં કેસી લખ્યો, કેપી બરાબર કેસી, આ કેપી બરાબર કેસી. આર ટી, તો અહીંયા આર ટીની બાબત સાંભળજો, આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થાય, સરવાળો. તો મેં લખ્યા સી પ્લસ ડી, છેદમાં શું લખીશું, આર ટી. અહીંયા પણ આધાર સરખા છે તો ઉપરનાનો સરવાળો થાય, એ પ્લસ બી લખ્યા. આધાર સરખા છે, ભાગાકારમાં બાદબાકી થાય, માટે કેપી બરાબર કેસી આર ટી. ભાગાકારની અંદર આધાર સરખા છે તો બંનેની બાદબાકી થાય, સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. હવે સી પ્લસ ડી એટલે આ રહ્યા સહગુણકો છે, વાયુરૂપ અવસ્થા જેની હોય, જે વાયુરૂપ અવસ્થા હોય એના જ સહગુણકો લેવાના છે. તો આને આપણે કેપી બરાબર કેસી આર ટી રેસ ટુ આપણે ડેલ્ટા એન અને આ જી કહીશું. પણ ડેલ્ટા એન જી એટલે શું, તો સમજીએ આપણે. ડેલ્ટા એન, આ તમારું સૂત્ર પહેલાં સાબિત થઈ ગયું આપણું, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવતું એક સૂત્ર આપણે તૈયાર કરી દીધું. તો હવે લખીએ છીએ આપણે ડેલ્ટા એન જી બરાબર નીપજના મોલ, મોલ ઓફ પ્રોડક્ટ, પણ કેવી નીપજ, કે જે વાયુ અવસ્થા ધરાવતી હોય તે જ લેવાની છે. એન આર એટલે પ્રક્રિયકોના મોલ, કેવા લેવાના છે, જે વાયુરૂપ અવસ્થા ધરાવતા હોય તેવા જ લેવાના છે. તો અહીંયા લખાય મારાથી વાયુરૂપ નીપજના મોલ, નીપજના મોલ માઇનસ, અહીંયા લખીશું વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આ થઈ ગયા પ્રક્રિયકના મોલ. તો આપણને સૂત્ર મળી ગયું, ડેલ્ટા એન જી બરાબર શું કરીશું, નીપજમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરીશું, પણ શરત કઈ છે, જે વાયુરૂપ હશે તે જ. આ મોલ શોધતા હું તમને શીખવાડું છું, પહેલાં એને આપણે આખા સમીકરણને પહેલાં નોંધ કરી દઈએ, પહેલાંનો સ્ક્રીનશોટ કરી દઈએ, અને ત્યાર પછી આપણે મોલ ગણતા શીખીએ છીએ.
હવે આપણે ડેલ્ટા એનજી શોધતા શીખવું છે અને બહુ જ મહત્વનું છે. તો ડેલ્ટા એનજી એટલે ફરીથી કહું છું, નિપજના મોલ, પણ કેવા વાયુરૂપ નિપજના મોલમાંથી તમારે વાયુરૂપ પ્રક્રિયકના મોલ બાદ કરવા પડે. સમીકરણ જોઈએ પહેલાં, એચ ટુ ગેસિયસ, એની ભૌતિક સ્થિતિ બહુ જ અગત્યની છે. આ ગેસિયસ આઈ ટુ, બંનેમાંથી ટુ એચ આઈ બને છે ગેસિયસ. ચલો નિપજ કોણ છે? એચ આઈ. એના કેટલા સહગુણક છે? બે. તો મેં બે લખ્યા નિપજના મૂળ, જે વાયુ સ્વરૂપ હોય એ જ લેવાના છે. માઇનસ, અહીંયા તો કોઈ સહગુણક નથી તો શું કરવાનું? કંઈ ના હોય તો એક લેવાનું. તો એક વત્તા એક કેટલા થાય? એક વત્તા એક બરાબર બે થાય, અને બેમાંથી બે ગયા એટલે ઝીરો થઈ ગયું. જો ડેલ્ટા એનજી બરાબર ઝીરો હોય, સાંભળજો, ડેલ્ટા એનજી બરાબર બે શૂન્ય મૂકો, આની કિંમતમાં કિંમત મૂકો, કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. કોઈનો પણ આરટીનો ઝીરો ઘાત થયો, આનો ઝીરો ઘાત, કોઈનો પણ ઝીરો ઘાત થાય એટલે મૂલ્ય કેટલું મળે? આપણને વન મળે. તો કેસી ઇન્ટુ વન એટલે કેપી બરાબર કેવા થવાના? કેસી. ક્યારે કેપી બરાબર કેસી થાય? જ્યારે ડેલ્ટા એનજીનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે. તો પહેલી શરત આપણી એવી છે, ડેલ્ટા એનજીનું મૂલ્ય જો ઝીરો મળે તો કેપી અને કેસીનું મૂલ્ય કેવું આવે? સમાન આવે, બરાબર છે. બીજી શરત લઈએ છીએ આપણે કે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન ઝીરો હોય. જો અહીંયા ગ્રેટરનો સંબંધ છે તો કેપી અને કેસી વચ્ચે પણ શું હોય? ગ્રેટર ધેન. એક એક્ઝામ્પલ લઈએ એનું. આપણી પાસે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, એનું વિઘટન થાય છે, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ બને છે, અને શું બને છે? ક્લોરિન અણુ છૂટો પડે છે. તો અહીંયા શું કરીશું આપણે? તો અહીંયા પહેલાં નિપજ કોણ છે? આ બંને, આનો એક મોલ, આનો એક મોલ, એક વત્તા એક કેટલા થયા મિત્રો? બે થયા. બેમાંથી કેટલા બાદ કરવાના? એક જ. તો બે ઓછા એક, બે ઓછા એક બરાબર એક મળ્યો, જે ઝીરો કરતાં મોટો છે. ડેલ્ટા એનજી ગ્રેટર ધેન ઝીરો. તો અહીંયા શરતમાં શું લખીશું આપણે? શરતમાં લખીશું ડેલ્ટા એનજી ગ્રેટર ધેન ઝીરો હોય તો કેપીનું મૂલ્ય કેવું થાય? કેપી ગ્રેટર ધેન કેસી મળે છે. હવે લઈએ છીએ આપણે ત્રીજું સમીકરણ. જો ડેલ્ટા એનજી લેસ ધેન ઝીરો હોય તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પણ કેવો આવે? લેસ. એમોનિયાનું આપણે બંધારણ, એમોનિયાની બનાવટ લઈએ, એન ટુ પ્લસ ત્રણ એચ ટુ બરાબર બે અમોનિયા. ભૌતિક સ્થિતિ બધાની ગેસિયસ જ છે, તો ગેસવાળા જ લઈએ આપણે, ગેસ જ છે બધા. ચલો પહેલું નિપજ કોણ? એમોનિયા. કેટલા મોલ છે આના? બે. આ કેટલા ગણાય? ત્રણ. સહગુણક છે જ, અહીં કંઈ ના હોય તો કેટલા લેવાના? એક. તો ત્રણ વત્તા એક કેટલા થાય? ચાર. બેમાંથી ચાર જાય તો માઇનસ બે રહે, તો લેસ ધેન ઝીરો મળે, તો કેપી લેસ ધેન કેસી. કેટલીક વખત એવા પ્રશ્નો પૂછાય, એક પ્રક્રિયા આપેલી હોય અને પ્રક્રિયા માટે પ્રશ્ન પૂછ્યો હોય, આ પહેલાં એને સ્ક્રીનશોટ કરી દઈએ, પહેલે આ પહેલાં એને નોંધ કરી દઈએ. પછી એક સમીકરણ આપ્યું છે, આર્યું આ સી સિક્સ એસ સિક્સ લિક્વિડ છે. જો જો ભૌતિક સ્થિતિ લિક્વિડ છે. અહીંયા 7.5 ઓ ટુ છે, કાર્બન ડાયોક્સાઇડ 6 મોલ છે, ગેસિયસ છે અને આ લિક્વિડ છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, ગેસિયસ હોય એ જ લેવાના છે, લિક્વિડ લેવાના નથી, ફક્ત ગેસિયસ પરિસ્થિતિ જ લેવાની છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે, આ પ્રક્રિયા માટે કેપી અને કેસીના મૂલ્યો કેવા મળશે? કેપી બરાબર કેસી મળશે, કેપી લેસ ધેન કેસી મળશે, કેપી ગ્રેટર ધેન કેસી મળશે? આવો પ્રશ્ન પૂછે તો પહેલાં ડેલ્ટા એનજી આપણે શોધવું પડે. તો આપણે ડેલ્ટા એનજી શોધી લઈએ. કોના માટે? આના માટે આપણે ડેલ્ટા એનજી ગણીએ છીએ, બરાબર ધ્યાનમાં રાખીશું. તો પહેલું, નિપજમાં ગેસિયસ ફક્ત 6 છે, આ લેવાના નથી, લિક્વિડ છે. તો મેં અહીંયા લખ્યા 6, અહીંયા તમારે ગેસિયસ જ લેવાના છે, લિક્વિડ લેવાના નથી, સોલિડ હોય તો એ લેવાના નથી, માત્ર ને માત્ર વાયુ સ્વરૂપ હોય એ જ લેવાના છે. તો કેટલા છે? 7.5. તો 6માંથી કેટલા ગયા? 7.5 બરાબર મૂલ્ય કેટલું મળ્યું? માઇનસ 1.5. એનો મતલબ ડેલ્ટા એનજી લેસ ધેન, ડેલ્ટા એનજી લેસ ધેન ઝીરો મળે છે, તો કેપી લેસ ધેન કેસી મળે. ત્રણ ચાર ઓપ્શન આપેલા હશે તમને, ભાઈ કેપી બરાબર કેસી છે, કેપી ગ્રેટર ધેન કેસી છે, કે આ છે. તો કોના ઉપરથી ખબર પડશે આપણને? ડેલ્ટા એનજીના મૂલ્ય ઉપરથી ખબર પડે. તો આ પ્રમાણે કોઈ એક્ઝામ્પલ પણ તમને આપેલો હોય, એક્ઝામ્પલ કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી, કોઈ તમને સમીકરણ આપેલું છે એમાં તમને કેસીનું મૂલ્ય આપેલું હોય તો કેપી મળી જાય, કેપીનું મૂલ્ય આપ્યું હોય તો કેસી મળી જાય. તો આ પ્રમાણે મિત્રો સ્વાધ્યાયની અંદર જેટલા એક્ઝામ્પલ છે એ આપણે સ્વપ્રયત્ને ગણી શકશું. આ વિડીયોમાં તમને સંપૂર્ણ સમજ પડી હશે તો આ થિયરી તમે ખાસ તૈયાર કરી દેજો, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તથા એમાં આવતા એક્ઝામ્પલ અને એમાં આવતા ટૂંકા પ્રશ્નો. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ.